સમાચારોની વિસ્તારથી વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર બની રહી છે. આણંદ જિલ્લાના રાસનોલ ગામની મહિલાએ પરંપરાગત પાકની ખેતીથી અલગ હટીને એક નવો ચીલો ચાતર્યો છે. એટલું જ નહીં, મબલખ કમાણી પણ તે કરી રહી છે. રાસનોલ ગામની સીમમાં પ્રવેશો કે તરત જ તરોતાજા ગુલાબની સુગંધથી તમારું દિલ મહેકી ઉઠે છે. દૂર દૂર સુધી મગમગતા ગુલાબના છોડ દેખાય છે. અહીં નિરાલીબેન પટેલ દેશી ગુલાબની ખેતી કરે છે. પરંપરાગત ખેતી છોડી તેમણે નવો ચીલો ચાતર્યો છે. એક દાયકા કરતા વધુથી તેઓ માત્ર ગુલાબની ખેતી કરે છે અને મબલખ કમાણી પણ કરે છે. અમારે તમાકુ ડાંગર કરીએ છીએ પણ એમાં બહુ સરળ મળતું નથી બહુ ખાસ. અમે 10-11 વર્ષથી આ ગુલાબ કરીએ છીએ. હું તો કહું છું કે ગુલાબ જ કરવા જોઈએ. ઉત્પાદન અને જાળવણીનું કામ નિરાલીબેન સંભાળે છે તો તેમના પતિ વિતરણનું. જૈમિનભાઈ પટેલ કહે છે કે અન્ય ખેતી કરતા આ ખેતી વધુ સારી છે, આવક પણ થાય છે અને પ્રમાણમાં ઝંઝટ ઓછી છે. સરેરાશ અમારે 25-30 કિલો ગુલાબ ઉતરે છે, જેનું સારું એવું વળતર અમને મળી રહે છે અને બીજી બધી ખેતી કરતા બહુ સારું છે આમાં. કૃષિ ક્ષેત્રે મહદઅંશે પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ્વ રહ્યું છે ત્યારે નિરાલીબેન પરંપરાગત ખેતી છોડીને નિર્ભીક રીતે નવું કરી બતાવ્યું છે. આજે તેઓ માત્ર સારી કમાણી જ નથી કરી રહ્યા, અન્ય માટે પણ પ્રેરણા બન્યા છે. આણંદથી ઇરશાદ સૈયદ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.